ધોરાજીમાં ઘણા સમય થયા કચરો ગંદકીના ઢગલાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દરેક વિસ્તારમાં કચરો ગંદકી સાફ કરવાના સફાઈ યોગ્ય સમયે ન થતા રસ્તા પર ગંદથી લોકોને ઘણી તકલીફો પડી રહી છે. તંત્રની બેદરકારીથી લોકોમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે ધોરાજીમાં અસંખ્ય પશુ પ્લાસ્ટિક પશુઓના ખાવાથી પશુઓના જીવનું જોખમ વધ્યું છે, જેથી ગાય પ્લાસ્ટિક કચરો ખાઈને રોગનો શિકાર બનતા હોય છે. ત્યારે આજરોજ અલગ અલગ વિસ્તારમાં બે પશુઓના મોત નીપજ્યા હતા અને તંત્રની તેની જાણ પણ કરાઈ હતી, પણ મૃતકના મોતના કલાકો સુધી કોઈ સ્થળ પર ફરક્યું ન હતું, જેથી તેની દુર્ગંધથી લોકોને નીકળવું કે બેસવું પણ મુશ્કેલ બની ગયું હતું. જેથી ધોરાજી કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ડીસી વોરાએ તંત્રને અનેક વખત લેખિત મુખિત ફરિયાદ કરી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ પ્રકારની તકેદારી કે પગલાં લેવામાં આવ્યા ન હતા, જેથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. મારું નામ દિનેશ વોરા, ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ. ધોરાજી શહેરની અંદર છેલ્લા ઘણા સમયથી સફાઈના અભાવે ઠેર ઠેર ગંદકીના ઢગલાઓ પડ્યા રહે છે અને પ્લાસ્ટિકના કચરાઓ એકત્ર થાય છે. આવા સંજોગોની અંદર આ સરકાર ગૌવંશ હત્યા સામે પ્રતિબંધો લાદતી હોય, પરંતુ આ ધોરાજી શહેરની અંદર ઠેર ઠેર પ્લાસ્ટિકના કચરાઓના ઢગલા હોય, આ ગાયો અને ગૌવંશના જે છે આ કચરાઓ ખાય છે, જેને લીધે આજરોજ ધોરાજી શહેરની અંદર એક ધણખૂટનું મૃત્યુ થયેલ છે, તેમજ એક ગાયનું પણ પ્લાસ્ટિક ખાવાથી મૃત્યુ થયેલ છે. પરંતુ આ તંત્ર કોઈ પણ જાતની દરકાર લેતું નથી. ધોરાજી નગરપાલિકાની અંદર 10-12 વાહનો સરકાર દ્વારા ફાળવવામાં આવેલ છે, પરંતુ ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવામાં આવતો નથી. અનેક વખત રજૂઆતો કરવા છતાં અને ગંદકી બાબતે અનેક વખત આવેદનપત્ર આપવા છતાં આ નિર્ભર તંત્ર કોઈ દરકાર લેતું નથી. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, ધોરાજી.